डुबुक डुबुक मटकी। नंदनवन जंगल मा एक दिवस एक वानर ने वाटकी भरी ने खीर मळे छे। खीर ने जोता ज वानर खूब ज खुश खुश थई जाय छे अने जल्दी जल्दी पोताना घर तरफ जवा लागे छे। अले वाह वाह, आजे तो मजा आवी जशे। खीर खावानी, हूँ तो पेट भरी ने खीर खाईश, कोई ने पण आमती नहीं दईश। आम विचारी ने वानर पोताना घरे गयो अने रसोड़ा मा एक खीर नो वाटको मुकी दीधो। त्यार पछी ते बोल्यो, एम करू छू, जरा नदीए जई ने एक डुबकी लगावी ने आऊ छू। जरा स्वच्छ साफ सुथरो बनी जाओ अने पछी मजा थी खीर खाओ। अरे त्या सुधी तो मारी भूख पण वधी जशे अने ए भूख मा खीर खावानी मजा ज कई अलग हशे। वाह वाह, आजे तो मजा पड़ी जशे भाई। एम कहीने वानर पोताना घरनो दरवाजो बंद करे छे अने बहार नदी मा नहावा माटे जाय छे। चालो बाबा चालो, जल्दी जल्दी नहीने आवू छू। થોડી જ વારમાં વાનર નાઈને પોતાના ઘરે આવે છે, રસોડામાં જાય છે અને ખીર ભરેલી વાટકી તરફ જાય છે। વાહ વાહ, આજે તો જલસા છે જલસા મારા। રોજ રોજ કેળા ખાઈને કંટાળો આવી ગયો હતો, આજે મન ભરી અને પેટ ભરીને આ ખીર ખાઈશ। એમ કહીને વાનર એ ખીરનો વાટકો ઉપાડવા જાય છે। ત્યાં તે જુએ છે કે વાટકામાં ખીર જ નથી। અરે બાપ રે, મારી ખીર કોણે ખાધી? આ વાટકાની અંદરની ખીર કોણે ખાધી? આ શું થઈ ગયું? અને પછી વાનર જોર જોરથી રડવા લાગ્યો। અરે સત્યાનાશ થાય એનું જેણે મારી ખીર ખાધી! મારી ખીર ખાનારાના પેટમાં દુખશે, મારી હાય લાગશે એને। આજે જરા કંઈક સારું ભોજન મળ્યું હતું, એમાં એ આ કોઈ ચોર આવીને મારી ખીર ખાઈ ગયું। તેનો રડવાનો અવાજ સાંભળીને બિટ્ટુ કૂતરો ત્યાં આવી ચડ્યો। તેણે કહ્યું, અરે ભાઈ ચિંપુ, શું થઈ ગયું તને? કેમ તું રડી રહ્યો છે? શું વાત છે? અરે શું કહું બિટ્ટુભાઈ તમને, મારા આ વાટકામાં ખીર ભરી હતી। મેં વિચાર કર્યો કે નદીએ જઈને નહાઈને આવીને પછી આ ખીર ખાઈશ, પણ ત્યાં સુધી તો કોઈકે મારી ખીર ખાઈ લીધી। અરે શું કરું હું? તો રડ નહીં વાનર ભાઈ, આપણે એક કામ કરીએ, જંગલના રાજા પાસે જઈએ, રાજા આ ખીર ચોરને શોધી કાઢશે। અને પછી વાનર તેમજ બિટ્ટુ કૂતરો બંને જંગલના રાજા સિંહ પાસે જાય છે અને ઘટેલી તમામ ઘટના તેને જણાવે છે। પછી સિંહ કહે છે, અચ્છા અચ્છા, તો આ વાત છે, ઠીક છે, આવતી કાલે હું ખીર ચોરને પકડીને રહીશ। અને પછી સિંહ એ યુક્તિ શોધી કાઢે છે, તે બધા પ્રાણીઓને નદી પાસે બોલાવે છે। જુઓ ભાઈઓ, આજે આપણે જંગલના એક ચોરને શોધવાનો છે। ચોર કોણ છે? ચોર? અરે એ જ તો મહારાજ કહી રહ્યા છે કે હજી ચોરની ખબર પડી નથી, પણ આપણે તેને શોધીશું। જુઓ આ નદીમાં આપણને તે પેલું જે મટકું દેખાઈ રહ્યું છે ને? હા મહારાજ। બસ તમારે બધાએ એ મટકાની ઉપર ઊભા રહેવાનું છે અને ડુબુક ડુબુક મટકી કહેવાનું છે। જો એ મટકી ડૂબી જશે તો સમજવાનું કે ચોર મળી ગયો। શું સાચું કહો છો મહારાજ? હા સાચું કહો છું। અને પછી બધા પ્રાણીઓ એક એક કરીને એ મટકા ઉપર ઊભા રહે છે અને કહેવા લાગે છે,
ટબક ટબક મટકી જોયું, શિયાળે ખીર ખાધી નથી. શિયાળ પછી જંગલના બધા પ્રાણીઓ એક એક કરીને એ મટકા ઉપર ઊભા રહે છે અને છેલ્લે બિલાડીને વારો આવે છે. બિલાડી આ મટકા ઉપર ચડતા આનાકાની કરવા લાગે છે. અરે મહારાજ, જવાતોને જ્યારે જંગલના બધા પ્રાણીઓ બચી ગયા તો હું પણ બચી જઈશ. નાહકના મટકા ઉપર શું કામ ચડવાનું? મેં ખીર ખાધી નથી. ખીર તો આ વાનરે જ ખાઈ ગયો હશે. તે જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠું. તો શું થઈ ગયું? તે ખાધી નથી ને? તો ચાલ મટકા ઉપર ચડ અને કહે ડુબુક ડુબુક. સાચી હશે તો વાત સામે આવી જશે. અને પછી બિલાડી એ મટકા ઉપર ઊભી રહે છે અને કહે છે ડુબુક ડુબુક મટકી. એટલામાં મટકી ડૂબવા લાગે છે. તરત જ બિટ્ટુ કૂતરો કહે છે, અરે આ શું થઈ ગયું? આ મટકી તો પાણીમાં ડૂબવા લાગી. અચ્છા, તો એનો અર્થ એ થયો કે ખીર બિલાડીએ જ ખાધી છે. અરે મહારાજ, હું ડૂબી રહી છું, મને બચાવો મહારાજ, મને બચાવો. અચ્છા, તો તું પહેલા એ કહે કે ખીર તે ખાધી છે કે નહીં. હા મહારાજ, જ્યારે આ વાનર ખીર લઈને પોતાના રસોડામાં ગયો હતો ત્યારે હું તેના ઘરના છાપરા પર બેઠી હતી. મેં તેની વાતો સાંભળી લીધી હતી અને તે જ્યારે નહાવા ગયો ત્યારે મેં તેની ખીર ખાઈ લીધી. અચ્છો ચો, તો તું છે એ ચોર. મારી ખીર તે જ ખાધી હતી. મને માફ કરી દો વાનર ભાઈ, ખીર જોઈને મારા મનમાં લાલચ આવી ગઈ અને મેં ખીર ખાઈ લીધી. અચ્છા, તો હવે તને સજા પણ મળશે. સજા તરીકે બિલાડી, તારે ખીર બનાવવી પડશે અને જંગલના બધા પ્રાણીઓને ખવડાવવી પડશે. બોલ, છે મંજૂર આ સજા? જી જી મહારાજ, સજા મંજૂર છે મને. અને પછી બિલાડીએ બધા પ્રાણીઓ માટે મીઠી મીઠી ખીર બનાવી અને જંગલના બધા પ્રાણીઓએ એ ખીર મન અને પેટ ભરીને ખાધી અને બધા પોતપોતાના ઘરે પાછા ફરી ગયા. બાળકો, કેવી લાગી મારી વાર્તા? સારી લાગી હોય તો તેને લાઈક અને શેર કરજો. અને આવી જ જંગલની સારી સારી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ ડુગ્ગુ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.